विद्यार्थी मित्रों, हवे आजना लेक्चर त्रणमां प्रकरण एक रसायण विज्ञानी पायानी संकल्पनाओं में एसआई एकम पद्धति विषय जोईए। तो एसआई एकम पद्धति में एनु नाम इंटरनेशनल सिस्टम ऑफ यूनिट एटले एने शॉर्ट में एसआई एकम पद्धति तरीके ओळखवामां आवे। तो विश्व में मापन माटे जुदा जुदा एकमों उपयोग थाय छे। आथी वजन अने मापननी 11मी सामान्य सभा में मापन में एक सूत्रता लावा माटे ते सभानी अंदर करार थया अने आ रीते आंतरराष्ट्रीय एकम पद्धतिनो स्वीकार करवामां आव्यो अने आ पद्धति ने फ्रेंच भाषा में ली सिस्टमी इंटरनेशनल डी यूनिट्स तरीके तेने ओळखवामां आवे छे अने आ एसआई एकम पद्धति तरीके जाणीती बनी। तो विद्यार्थी मित्रों, एसआई एकम पद्धति में मूलभूत सात एकमों आवेला होय छे। तो आ सात एकमों छे एने मूलभूत एकमों तरीके ओळखवामां आवे छे अने मूलभूत जे एकम होय तेमांथी बीजा एकमों मेळवामां आवता होय अथवा तो उपजावामां आवता होय तो तेने आपणे उपजावेला एकमों अथवा तो साधित एकमों कहे छे। तो साधित एकमोनी अंदर जोईए कि झड़प, कद, घनता, बळ, दबाण, कार्य, ऊर्जा वगैरे, तो आ बधा छे ने आपणे उपजावेला एकमों तरीके ओळखवामां आवे। तो मूलभूत एकमोनी संख्या सात, मूलभूत एकम उपरथी बीजा एकमों मेळवीए तो एने आपणे कहीशुं उपजावेला एकमों अथवा तो साधित एकमों तरीके तेने ओळखी शकाय। હવે ભૌતિક રાશિના મૂળભૂત પાયાના સાત એકમો છે તેને આ કોષ્ટક દ્વારા પરિચય મેળવીએ। તો પાયાનો મૂળભૂત એકમ પહેલો લંબાઈ છે, તેની રાશિની સંજ્ઞા એલ તરીકે દર્શાવી શકાય અને લંબાઈ છે આપણે વિદ્યાર્થી મિત્રો એ મીટરમાં માપતા હોઈએ તો એસઆઈ એકમની અંદર મીટર કહેવાય અને એની સંજ્ઞા એસઆઈ સ્મોલ એમ તરીકે દર્શાવી શકાય। દોડ માટે સ્મોલ એમ અને એસઆઈ એકમ કિલોગ્રામ કેજી સંજ્ઞાથી દર્શાવી શકાય। સમય ટી કહેવાય એને સેકન્ડ એસ સંજ્ઞાથી દર્શાવાય। વીજ પ્રવાહ રાશિની સંજ્ઞા કેપિટલ આઈ આપ્યું, એમ્પિયર અને એને એથી દર્શાવી શકાય। તે જ પ્રમાણે બાકીના એકમો જોઈએ મૂળભૂતમાં કે ઉષ્મા ગતિકીય તાપમાન એટલે થર્મોડાયનેમિક્સ તાપમાન એટલે કે ટેમ્પરેચર, તો એના માટેનો એસઆઈ એકમ શું કહેવાય કેલ્વિન કહેવાય અને એસઆઈ સંજ્ઞા આપી છે કે કે તરીકે, રાશિની સંજ્ઞા કેપિટલ ટી આપી। પદાર્થનો જથ્થો એન અને એસઆઈ એકમ તરીકે મોલ આવે અને મોલની સંજ્ઞા માટે એમઓ એલ આપ્યો। પછી પ્રદીપ્ત તીવ્રતા એટલે એને વિદ્યાર્થી મિત્રો બીજા શબ્દોમાં પ્રકાશની તીવ્રતા કહેવાય અને અગાઉના અભ્યાસમાં તમે પણ જોઈ ગયા કે પ્રકાશની તીવ્રતા હોય તો એનો એકમ શું કહેવાય એસઆઈ એકમ તરીકે કેન્ડેલા લઈએ છીએ અને એની એસઆઈ સંજ્ઞા તરીકે સીડી। તો આટલા એમસીક્યુની અંદર અથવા તો ટૂંકા પ્રશ્નો પૂછાય તો એમાં કોઠાની જરૂર પડે કે મૂળભૂત પાયાના એકમો કેટલા, તો સાત, અને દરેક એકમો માટેની તમને એસઆઈ એકમ માટે શું લખાય અને એસઆઈ સંજ્ઞા શું લખાય તેટલી વસ્તુ આપણાને ખ્યાલ હોવો જોઈએ। તો આ એક ટૂંકનોટ થઈ કે એસઆઈ એકમ પદ્ધતિ ઉપર ટૂંકનોટ લખો તો આટલા મુદ્દા તમારે આ ટૂંકનોટની અંદર લખવાના થાય। હવે આપણે જોઈએ કે એસઆઈ એકમ પદ્ધતિમાં વપરાતા પૂર્વકો કયા આવે એમ, તો એમાંથી પણ ઘણા બધા એમસીક્યુ આની અંદરથી પરીક્ષામાં પૂછાતા હોય છે। તો એસઆઈ એકમ પદ્ધતિમાં વપરાતા પૂર્વકો, તો હવે આખો કોષ્ટક આપ્યું છે બુકમાં તો એને આપણે બે વિભાગમાં વહેંચી દીધું છે। તો પહેલું લઈએ કે ડીસી પૂર્વક તરીકે, તેની સંજ્ઞા ડી આવે, ગુણક 10^-1 આવે અને ઉદાહરણ તરીકે આપ્યું કે એક ડીસી મીટર બરાબર 10^-1 મીટર લખાય એટલે આના ઉપરથી 10^-1 મીટર એટલે એક ડીસી મીટર કહેવાય।
तो विद्यार्थी मित्रों एक डेसीमीटर बराबर 10^-1 मीटर लेने बीजा शब्दों में 1/10 कहवाई अथवा तो 0.1 मीटर पण कहवाई एटले फेरवीने आ रीते तमे लखी शको। पछी सेंटी एटले सी 10^-2 तो ए ज प्रमाणे 1 सेंटीमीटर बराबर 10^-2 मीटर। पछी मिली तो एने संज्ञा स्मोल एम 10^-3 तो 1 मिलीमीटर बराबर 10^-3 मीटर એટલે અહીંયા પણ 1 મિલીમીટર બરાબર 10^-3 મીટર આવે અને 1/1000 પણ કહેવાય એને અને એના બરાબર 0.001 મીટર તરીકે પણ આપણે ફેરવીને દર્શાવી શકીએ। તો એ જ પ્રમાણે માઇક્રો તો 10^-6 આવે એનો ગુણક માઇક્રો માટે અને 1 માઇક્રોમીટર બરાબર કેટલા તો -6 મીટર। તો આ ખાસ યાદ રાખીશું કે 1 માઇક્રોમીટર એટલે 10^-6 મીટર 10^-6 મીટર હોય તો એને 1 માઇક્રોમીટર કહેવાય। પછી નેનો તો એને 10^-9 તો 1 નેનોમીટર બરાબર 10^-9 મીટર એટલે આપણાને યાદ રાખવાનું કે 1 નેનોમીટર બરાબર કેટલા મીટર તો 10^-9 મીટર અને 1 10^-9 મીટર બરાબર કેટલા નેનોમીટર તો 1 નેનોમીટર। પછી પીકો તો એને પી સંજ્ઞા આપી 10^-12 તો 1 પીકોમીટર બરાબર 10^-12 મીટર। પછી ફેમટો એટલે એફ કહેવાય સંજ્ઞા -15 ગુણક આવે તો 1 ફેમટોમીટર બરાબર 10^-15 મીટર। એટ્ટો 10^-18 તો 1 એટ્ટોમીટર બરાબર 10^-18 મીટર આવે। પછી જેપ્ટો તો 10^-21 તો 1 જેપ્ટોમીટર બરાબર 10^-21 મીટર। પછી યુક્ટો તો 10^-24 તો 1 યુક્ટોમીટર બરાબર 10^-24 મીટર। તો આટલી વસ્તુ જોઈ હવે એની અંદર આપણે જોઈએ કે કેવી રીતે યાદ રાખ્યું છે। તો પહેલું આપ્યું ડીસી, પછી સેન્ટી મિલી માઇક્રો નેનો પીકો ફેમટો એટ્ટો જેપ્ટો યુક્ટો। તો આ રીતે આપણે થોડું પ્રેક્ટિસ કરીશું તો આખી સિરીઝ આપણને ક્રમશઃ તૈયાર થાય કે ડીસી સેન્ટી મિલી માઇક્રો નેનો પીકો ફેમટો એટ્ટો જેપ્ટો યુક્ટો અને એની આગળ એની ગુણક મૂકી દો તો -1, -2, -3 આ 3 પહેલાં શરૂઆતના તૈયાર કરીશું પછી તમારે 3-3 ગુણક તમે ઉમેરતા જાઓ એટલે બાકીના ગુણકો તમારે યાદ રાખવાની જરૂર નથી એની ટેકનિક યાદ રાખો 3 સુધી આવડી ગયું પછી તમે 3-3 ઉમેરતા જાઓ એટલે 24 સુધી તમે પહોંચશો યુક્તો સુધી પણ આ ઉમેરો એ પહેલાં આગળનો ક્રમ બદલાવવો જોઈએ નહીં। તો પહેલું શું આવે ડેકા આવે પછી સેન્ટી મિલી માઇક્રો નેનો પીકો ફેમટો એટ્ટો જેપ્ટો યુક્ટો। હવે આગળ વધીએ હવે આગળની સિરીઝની અંદર આપેલું છે તમને કે ડેકા આવ્યું છે ડી એ સંજ્ઞા આવે ડેકા એટલે 10^1 એટલે 10 કહેવાય 1 ડેકા મીટર બરાબર 10^1 મીટર। પછી હેક્ટો એટલે એચ આવે 10^2 તો 10^2 મીટર। પછી કિલો એટલે 10^3 1 કિલોમીટર બરાબર 10^3 મીટર એટલે કે 1000 મીટર કહીશું એને બીજા શબ્દોમાં। પછી મેગા કેપિટલ એમ 10^6 1 મેગામીટર બરાબર 10^6 મીટર આવે। ગીગા ઝી કે લખીશું 10^9 પછી ટેરા એટલે કેપિટલ ટી તરીકે દર્શાવી શકાય 10^12 આવે। પછી પેટા પી કહેવાય 10^15 કહેવાય એક્ઝા 10^18 જેટા તો 10^21 અને યુટા તો 10^24। તો ઉપર જેમ તૈયાર કર્યું એમ આખી આ સિરીઝની અંદર પણ જોઈએ તો ડેકા યાદ રાખીએ પછી એક ફોર્મ્યુલા બનાવી દો કે HKMGTPEZY એટલે ઇઝી આમ યાદ રાખીએ કે પહેલું ડેકા પછી HKMGTPEZY તો ડેકા તો ડીએ થઈ જાય HKM એચ એટલે હેક્ટો કે એટલે કિલો એમ એટલે મેગા તો HKM થયું પછી GTP જી એટલે ગીગા ટી એટલે ટેરા પી એટલે પેટા EZY તો ઈ એટલે એક્ઝા ઝેડ એટલે જેટા વાય એટલે યોટા। તો આ રીતે તમે આમ લખી કાઢો આડું અને એના ઉપર આ ગુણક મૂકી દો તો જે વેલ્યુ પરીક્ષામાં પૂછી હોય SQ MCQ વગેરેની અંદર કે મેગા માટે શું લખાય 10^6 એમ કે પેટા તો 10^15
તો સામે એ રીતે તમે ઉદાહરણ પણ લખી જોઈએ, એક ગેગા મીટર બરાબર કેટલા 10^9 મીટર. તો આ રીતે બંને સિરીઝો તમારે તૈયાર કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી સિરીઝમાં આપ્યું કે ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો પીકો ફેમટો, પછી એટ્ટો જેપ્ટો અને યોક્ટો. પછી બીજામાં કીધું કે ડેકા HKMGTPEGY. તો આ રીતે બધાની સામે વેલ્યુ મૂકો અને આખું કોષ્ટક એ નોટબુકમાં લખો, પ્રેક્ટિસ કરો અને એનું મનન કરો, અને આખું કોષ્ટક છે તમારે આને તૈયાર કરવાનું રહેશે. તો આખી સિરીઝની અંદર તમારા ગુણક છે, અહીંયાથી ધ્યાન રાખીશું કે મિલીમાં 10^-3, પછી 3-3 વધારતા જાઓ, પછી નીચે પણ તમે જોઈ શકો કે કિલો 10^3, પછી +3 ઉમેરતા જાઓ, એટલે એ રીતે આખી સિરીઝ તમે લખી શકો. એટલે SI એકમ પદ્ધતિમાં 10^6, 3, 6, 9 કે 10^-3, -6, -9 વગેરેમાં 10નો ઘાતાંક કેટલા 3ના ગુણકમાં વધે છે. તો આટલું વિદ્યાર્થી મિત્રો આની અંદર યાદ રાખીશું. હવે આ કોષ્ટકના આધારે કંઈક દાખલા પૂછાતા હોય છે, તો દાખલા તરીકે એક દાખલો જોઈએ આની અંદર આપણે, કે 1 મીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર, આવું કંઈક આપણને પૂછ્યું કે 1 મીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર. તો વિદ્યાર્થી મિત્રો, નેનોમીટર આપણા કોષ્ટકમાં જોઈ ગયા, તો નેનોમીટરના કોષ્ટકની અંદર જોઈએ કે 1 નેનોમીટર બરાબર કેટલા 10^-9 મીટર છે. તો આના ઉપરથી એવું કહી શકાય કે 10^-9 મીટર બરાબર 1 નેનોમીટર થાય, તો 1 મીટર એ કેટલા. તો હવે એનું સાદરૂપ આપીએ આપણે કે 10^-9 મીટર એના બરાબર 1 નેનોમીટર કહેવાય. તો આપણાને પ્રશ્નમાં પૂછ્યું કે 1 મીટર એ કેટલા, તેનું સાદરૂપ આપીએ. તો સાદરૂપની અંદર જોઈએ કે 1 મીટર છે ગુણ્યા 1 નેનોમીટર છે અને ભાગ્યા 1 મીટર છે. એટલે અહીંયા લખ્યું કે 10^2 ભાગ્યા લેવાના છે -9 મીટર. અહીંયાથી આવું થયું 10^-9 મીટર બરાબર 1 નેનોમીટર. તો 1 મીટર એ કેટલા, તો આનું સાદરૂપ આપીએ તો 1 મીટર ગુણ્યા 1 નેનોમીટર અને છેદમાં 10^-9 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, મીટર મીટર નીકળી જશે, -9 છેદમાંથી અંશમાં લઈ જઈએ એટલે 10^9 નેનોમીટર તરીકે મળશે જવાબ આપણે. તો અહીંયા આવ્યું કે 1 મીટર બરાબર 10^ કેટલા 9 નેનોમીટરમાં એને ફેરવી શકાય. તો આ રીતે આપણે એને ગણી શકીએ. પછી બીજું એક ઉદાહરણ લઈએ આની અંદર, કે 1 મીટર બરાબર ખાલી જગ્યા માઇક્રોમીટર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે 10^-6 મીટર બરાબર 1 માઇક્રોમીટર. હવે તમને પૂછ્યું છે તો 1 મીટર એ કેટલા, તો અગાઉ સાદરૂપ આપ્યું એ જ પ્રમાણે કે 1 × 1 આવશે અને છેદમાં કેટલા જશે 10^-6. મીટર મીટર અંશ અને છેદમાં દૂર થશે, આ -6 અંશમાં લઈ જઈએ એટલે 10^6 માઇક્રોમીટર થશે. તો આ જવાબ મળી ગયો આપણને કે 1 મીટર બરાબર કેટલા માઇક્રોમીટર. તો એનો જવાબ આવ્યો કે 1 મીટર બરાબર 10^6 માઇક્રોમીટર તરીકે દર્શાવી શકાય. તો આ રીતે ગણી શકાય. એક હજુ સ્ટેપ બીજું લઈએ કે 1 ફેમટો મીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર. એક આવું કંઈક ગણવું છે આપણને. તો હવે આ બંનેની વેલ્યુ આપણને ખબર હોવી જોઈએ કે 1 ફેમટો મીટર બરાબર કોષ્ટકમાં આપણે જોઈ ગયા 10^-15 મીટર થાય, અને 1 નેનોમીટર બરાબર આપણે જોઈ ગયા 10^-9 મીટર.
આ બે વસ્તુ આપણે જાણીએ છીએ કે એક ફેમટોમીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર, તો ફેમટોમીટરમાં જોઈ ગયા 10^-15 મીટર અને એક નેનોમીટર બરાબર 10^-9 મીટર. હવે આનું સાદરૂપ આપીએ કે એક ફેમટો મીટર ભાગ્યા એક નેનોમીટર, તો વેલ્યુ મૂકી દઈએ, એક ફેમટોમીટર એટલે 10^-15 ઘાત અને એક નેનોમીટર એટલે 10^-9. હવે આનું આગળ સાદરૂપ આપીએ, 9 છેદમાંથી અંશમાં લઈ જાઓ એટલે +9 થઈ જશે. હવે 15 માંથી 9 જાય એટલે કેટલા વધશે, 10^6 વધશે, -6 વધે આની અંદર. તો અહીંયા લખીએ 10^-6 આવશે, તો અહીંયા આવશે, તો માટે એક ફેમટોમીટર -6 આના ગુણાકારમાં લઈ જઈએ તો અહીંયા લખાશે નેનોમીટર. તો આ રીતે એક ફેમટોમીટર બરાબર 10^-6 શું રહી ગયા, નેનોમીટર તરીકે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, એક દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે. આવો જ એક દાખલો આપણે આપીએ કે એક ફેમટો મીટર બરાબર ખાલી જગ્યા પેટા મીટર. તો આ દાખલો તમારા હોમવર્કમાં ગણવાનો છે. અને એક ફેમટોમીટર બરાબર કેટલા, એક પેટા મીટર બરાબર કેટલા, બંનેનો આ રીતે ગુણોત્તર લઈ લો, સાદુરૂપ આપો એટલે એનો જવાબ મળી જશે.